नमस्कार, आप देख रहे हैं एचबीएन न्यूज। गुजरात के सतलसाना पुलिस स्टेशन में पीएचआई एचएल चावड़ा की विदाई समारोह का आयोजन किया गया। आपको बता दें कि एचएल चावड़ा कोरोना वायरस के दौरान काफी अहम भूमिका रही है और गांव के संपर्क में भी थे। गुजरात के सतलसाना पुलिस स्टेशन में पीएसआई एचएल चावड़ा की विदाई समारोह का आयोजन किया गया। पीएसआई एचएल चावड़ा का विदाई समारोह सतलसाना पुलिस स्टेशन में आयु सीमा से सेवानिवृत्त होने के बाद किया गया था। पीएसआई एचएल चावड़ा, जिन्हें मेहरसाड़ा के ललनगंज पुलिस स्टेशन से सतलसाना पुलिस स्टेशन में स्थानांतरित किया गया था। आपको बता दें कि कोरोना महामारी के बीच चावड़ा, सतलसाना और आसपास के गांव के लोगों के साथ दिन रात संपर्क में थे और अच्छी लोकप्रियता हासिल किए हुए थे। उन्होंने प्रभु से खुश रहने की प्रार्थना की है। ब्यूरो रिपोर्ट, एचबीएन न्यूज। આજ રોજ અમે સતલાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। વયનિવૃત્તિના કારણે અમે આજ રોજ વયનિવૃત્ત થઈએ છીએ। સતલાસણા તાલુકાની અમારી ફરજ દરમિયાન 6 મહિનાના સમયગાળા દરમિયાન અહીંયા જે વિસ્તાર છે એ બહુ પછાતી રહ્યા છે। ગરીબી પણ છે, અજ્ઞાનતા પણ છે, છતાં પણ લોકો કાયદાનું માન આપી અને દરેક બાબતોમાં કામ કરતા હોય છે। અજ્ઞાન પ્રજાના કારણે સામાન્ય પ્રજા પ્રશ્નો રહેતા હોય છે, પણ લોકોનું સમાધાનકારી વલણ હોવાના કારણે ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે। પ્રજા પણ પોલીસના કામમાં સહકાર આપતી હોય છે। એકંદરે મારો અનુભવ આ તાલુકાની પ્રજાનો ખૂબ જ સારો છે। પ્રજા છે, આવા દાવામાં ઓછું માને છે। પ્રેસ રિપોર્ટ, પ્રેસ રિપોર્ટરો એમની પ્રાથમિક એમની ફરજ જ છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવી, પ્રજાના પ્રશ્નો સંબંધ કરતા વિભાગો સુધી પહોંચે એ પણ જોવાની એમને ફરજ છે, એ એમનું કામ કરતા હોય છે। છતાં પણ એકંદરે જે એના પ્રેસ રિપોર્ટરો છે એમનું પણ પોલીસ પ્રત્યે, બીજા વિભાગો પ્રત્યે ખૂબ જ સારું વલણ અને વર્તન રહે છે એવું મારું નામ પી એસ આઈ કંટ્રોલમાં ત્યાંથી ચાવડા સાહેબની કોઈ નિવૃત્તિ જે મને અહીંયા ઈચ્છે છે। ચાવડા સાહેબ મારી સાથે લાગણી પોલીસ સ્ટેશનમાં હતા, મને બહુ એમનો લાભ મળ્યો નથી, પણ અહીંયા સવારે હું હાજર થયો ત્યારથી ચાવડા સાહેબની પ્રેમ અને પબ્લિક પોલીસ જોઈ મને જ નવાઈ લાગે છે કે મને આટલો પ્રેમ મળશે કે નહીં મળે। એટલે ચાવડા સાહેબની અત્યારે સારી રીતે આપણે વિજય આપીએ અને એના તમે પ્રેમ સહકાર એવો આપશો ચાવડા સાહેબના, એટલી હું આશા રાખું।